તો અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમરેલીમાં વાતાવરણમાં આવ્યો પલટો. અમરેલીના વાતાવરણમાં આવ્યો પલટો કે જ્યાં અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ, કે જ્યાં વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ થયો છે, કે જ્યાં અમરેલી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો, ત્યારે જે મોટા ગોરખવાડા નાના ગોરખવાડામાં પણ વરસાદ જોવા મળ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, કે જ્યાં અમરેલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ થયો હતો, અને જ્યાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, ત્યારે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે, ત્યારે ખેડૂતો પણ જે વરસાદ થતા ખુશીનો માહોલમાં જોવા મળ્યા ખેડૂતો, ત્યારે અમરેલી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. જ્યાં વરસાદી માહોલ, ત્યારે મોટા ગોરખવાડા અને નાના ગોરખવાડામાં પણ વરસાદ ખાબક્યો છે. ત્યારે આ સાથે જે સંવાદદાતા પ્રદીપ ઠાકર જોડાઈ ગયા છે, જે પ્રદીપ વાત કરવામાં આવે કે અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, શું છે વધુ વિગત? જે મહેન્દ્ર, બપોર પછી આજ બપોર બાદ જોઈએ તો 3 વાગ્યા પછી અમરેલી શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જે છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને હાલ ભારે પવન સાથે જે છે વરસાદ હાલ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી જે છે એ જોવા મળી રહી છે. જી જી પ્રદીપ, વધુ વાત કરવામાં આવે કે અમરેલીમાં કેટલાય જ વરસ વરસાદ પડ્યો હશે, અને વાવણી લાયક જે વરસાદ થયો છે, ખેડૂતો શું કહી રહ્યા છે? જે વરસાદ બપોર બાદ એટલે કે 3 વાગ્યા બાદ ચાલુ થયો છે, અને હજી એ ચાલુ છે, કદાચ અડધો ઇંચ કરતા વધારે વરસાદ જે છે અત્યારે પડી ચૂક્યો છે, અને હાલ ધોધમાર વરસાદ જે છે હાલ ચાલી રહ્યો છે. બજારોની અંદર જે છે પાણી ભરાયા છે, ગ્રામ્ય વિસ્તારોની અંદર જોઈએ તો વરસાદ ધોધમાર અત્યારે વરસી રહ્યો છે, અને ખેડૂતો જે છે વરસાદની કેટલાક દિવસોથી જે રાહ જોતા હતા એની રાહ આજે પૂર્ણ થયો તેવું જણાઈ રહ્યું છે, અને હાલ ભારે અસહ્ય બફારા બાદ આજે અચાનક વાતાવરણ પલટો આવ્યો છે, અને વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે તેને લઈને ખૂબ જ લોકો આનંદિત થયા છે. જી જી પ્રદીપ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમરેલી ગ્રામ્યમાં જે વરસાદ ખાબક્યો છે, જ્યાં વરસાદ પડતા અસહ્ય ગરમીમાંથી છુટકારો મળ્યો છે, ત્યારે ખેડૂતો પણ વરસાદ પડતા ખુશખુશાલ જોવા મળ્યા.